तो जी 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી ગીતા મંદિરના સડક ચાપ ગુંડા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જી 24 કલાકના અહેવાલ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. અમદાવાદના ગીતા મંદિરમાં સડક ચાપ ટપોરીઓનો આતંક વધી રહ્યો હતો. પોલીસ જવાનોની હાજરીમાં ટપોરી ગેંગનો આ ખુલ્લો આતંક. આસપાસના વેપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવા માટે આતંક જુઓ આ કેમેરામાં કેદ થયો છે. 100-100 રૂપિયાના હપ્તા ઉઘરાવે છે સડક છાપ મવાલીઓ. 25 એપ્રિલે પણ આ સડક છાપ ગુંડાઓએ તોડફોડ કરી હતી. મહિલા મુસાફરોની હાજરીમાં ગાળાગાળી કરીને તોડફોડ કરી. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટોપ પર ટપોરી ગેંગનો આતંક જોવા મળ્યો. જાહેરમાં ખુલ્લેઆમ મારામારી અને ગાળાગાળી કરે છે આ ગુંડાઓ. પોલીસ કમિશનર સાહેબ, આ ટપોરી છાપ ગુંડાઓને તો રોકો. ગૃહમંત્રી સાહેબ, આ સડક છાપ મવાલીઓને પાસામાં અંદર કરો. સ્થાનિક પીઆઈ કેમ આ સડક છાપ લુખ્ખાઓને રોકવામાં નિષ્ફળ છે? અમદાવાદ પોલીસની આબરૂની નીલામી કરી રહ્યા છે આ ટપોરીઓ. તો આ દ્રશ્ય જુઓ, આ ગીતા મંદિરના બસ સ્ટેન્ડ સાઈડના દ્રશ્યો છે. અને આ દ્રશ્યોમાં અવારનવાર આ જગ્યા પર અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે. આ સડક છાપ, આ ગુંડા તત્વો કે જે લોકોને ધમકીઓ આપે છે, તેમની પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે, આવા લુખ્ખા તત્વો હપ્તો ઉઘરાવે છે તો રોકતું કેમ નથી કોઈ? એમને લુખ્ખા તત્વો સામે કેમ કાર્યવાહી નથી થતી? આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, કેમ કોઈ કાર્યવાહી નહીં? પોલીસ કેમ મૂક દર્શકની જેમ આ દ્રશ્યો જોઈ રહી છે? તો લુખ્ખા તત્વોને ભાટ ભણાવવામાં પોલીસ આખરે નિષ્ફળ કેમ? કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે આ દ્રશ્યો સામે આવ્યા પછી. એ મારી દુકાનનો જ વિડીયો છે, વાયરલ થયો છે. એ મારી દુકાનમાં જે આના કોઈ લોકલ છે, લુખ્ખા છે, એ હપ્તો માંગવા આવે છે, રેગ્યુલર હપ્તો માંગવા આવે છે, રોજે આવે છે. અને પહેલાં જે વિડીયો વાયરલ થયો છે ને, એ મારી દુકાનમાં આવીને દુકાનની અંદરથી સામાન લીધો છે, દુકાનથી માલ લે છે અને પૈસા સામેથી અમે માંગીએ તો અમારે ચાકુ બતાવે છે અને મને જાનથી મારવાની ધમકી આપે છે. અને મને કહે છે કે ભાઈ તમારે અહીંયા રહેવું હોય, ધંધો કરવો હોય, તમને પૈસા આપવા પડશે, અમારે જે જોઈએ માલ તમને આપવો પડશે અને અમને હપ્તો આપવો જ પડશે. તમને ભયનો માહોલ છે. મારી દુકાનમાં જે રાત્રે આ નોકરી કરતો એ દુકાનમાં આદમી હતો, એ દુકાન નોકરી છોડીને જતો રહ્યો છે. મારી દુકાન રાત્રે હવે બંધ રહે છે, કેમ કે સ્ટાફ કોઈ બીજો આવતો નહીં. ત્યાં બહુ ભયનો માહોલ છે, બહુ બધા ડરે છે કે ભાઈ અહીંયા કોઈ રાત્રે એકલો રહે છે દુકાનના તો એને મારવા આવે છે. ને અમે કરીએ છીએ ને, ફરિયાદ કરી છે, અમે મારા ફરિયાદ આપેલી જ છે પહેલાંથી. આ ફરી ફરિયાદ ચાલે છે અને બીજી ફરિયાદ હજી આપી છે. આજે મારી દુકાનમાં તોડફોડ કરીને સામાન લઈ જશે ને પૈસા માંગે છે, એમની ફરિયાદ અમે આપી દીધી છે. પહેલાંની ફરિયાદ છે જ મારી જોડે. પોલીસ તપાસ દરમિયાન આરોપી ભાવેશ ઉર્ફે મંગો, નટવરભાઈ જાતે વાઢેર, ઉંમર વર્ષ 22, એ અવારનવાર ગીતા મંદિર ખાતે મારામારી અને કરતો હોય છે. આરોપી વિરુદ્ધમાં કુલ 8 ગુના, જેમાં એક ખાડિયા પોલીસ સ્ટેશનમાં અને 7 ગુના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા છે. આરોપી વિરુદ્ધમાં 2 વખત પાછા થયેલી છે. છેલ્લા 3 દિવસ પહેલાં જે વિડીયો વાયરલ થયો એ બાબતે એસટી બસ સ્ટોપના કર્મચારીની ફરિયાદ નોંધવામાં આવી રહી છે અને આરોપીને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી વિરુદ્ધમાં કુલ 8 ગુના દાખલ થયેલા છે. અમે અમારા ચોકી પીએસઆઈ પણ અવારનવાર ત્યાં વેપારી સાથે તેમજ એસટીના જે કર્મચારીઓ સાથે મિટિંગ કરી આવો કોઈ બનાવ બને તો ફરિયાદ કરવા માટે અપીલ કરેલી છે. અને હું પણ અપીલ કરું છું કે જો કોઈ વેપારીને આ આરોપી કોઈ હેરાનગતિ કરતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવી.